ગુડ મોર્નિંગ આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાર્ટ બાર ભણીશું પાર્ટ બારનું નામ છે ઉપયોગી વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોય છે અને ઘણી વસ્તુઓ તો એવી હોય છે કે જેમના વગર આપણે આપણને એક દિવસ પણ ના ચાલે આજે અહીંયા એવી જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ અને વસ્તુઓ આપણે જોઈશું તો અહીંયા કેટલીક વસ્તુઓ આપેલી છે એ ઓળખી ઓળખવાની છે અને એનો ઉપયોગ શું છે એ આપણે જોઈએ તો ચાલો પહેલી વસ્તુ આપણે જોઈએ આ શું છે તમને દેખાય છે ને આ ચિત્રમાં આ ચિત્ર શેનું લાગે છે તમને આ ચિત્ર છે બાસ્કેટ આ બાસ્કેટનો આપણે શું ઉપયોગ કરીએ છીએ તો બાસ્કેટમાં આપણે શાકભાજી ફળ અથવા કપડાં પણ મૂકી શકીએ છીએ તો બાસ્કેટમાં આપણે ઘણું બધું મૂકી શકીએ છીએ પછી આ બીજું ચિત્ર શેનું છે આ બીજું ચિત્ર કેલેન્ડર છે તમને દેખાય છે ને કેલેન્ડર પણ વગર આપણને ના ચાલે રોજ આપણે તારીખ વાર તિથિ બધું શેમાં જોઈએ છીએ કેલેન્ડરમાં તો આ શું છે કેલેન્ડર હવે બીજું ચિત્ર જોઈએ આ શેનું ચિત્ર છે આ ચિત્ર છે હિટ થેરેપી બેગ એટલે કે શેક કરવાની થેલી આ શેનું ચિત્ર છે શેક કરવાની થેલીનું એટલે કે આપણને પગમાં કમરમાં કે ક્યાંય પણ આપણને દર્દ હોય કે દુખાતું હોય તો આ શેક કરવાની થેલીથી આપણને આરામ મળે છે હીટ થેરેપી બેગ મૂકવાથી આપણને આરામ મળે છે જ્યાં દુખાતું હોય છે ત્યાં હવે આગળ આ શેરનું ચિત્ર છે આ ચિત્ર છે પાવડાનું તો પાવડાનો શું ઉપયોગ છે તો પાવડો એ માટી ખોદવા માટે આપણને ઉપયોગી છે ખેતરમાં એનો ખાસ કરીને વધુ ઉપયોગ થતો હોય છે હવે આ આ તો બધાને ખ્યાલ હશે કે શું છે બોલો તો શું છે સાવરણી હવે સાવરણીનો ઉપયોગ તો કહેવો જ પડશે નહીં સાવરણીનો શું ઉપયોગ છે કચરો વાળવા માટે એ બધાને ખબર છે તો આ કચરો વાળવા માટે ઉપયોગી છે આ શેનું ચિત્ર છે અરીસાનું અરીસો છે ને તો આ અરીસો નો ઉપયોગ શું છે આપણને વાળોડાવા માટે તૈયાર થવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ અરીસાનો તો અરીશો એ પણ આ આપણી રોજિંદી જીવનમાં એક ઉપયોગી વસ્તુ છે આના વગર પણ આપણને ચાલે નહીં ચલો હવે આગળ જોઈએ જુઓ આ ચિત્ર આ ચિત્ર શેનું છે બોલો તો આ છે મીણબત્તી મીણબત્તીનો ઉપયોગ શું કરીએ છીએ આપણે મીણબત્તી શું કરે છે અંધકાર હોય એ અંધકારમાં પ્રકાશ ફેલાવે છે તો આ મીણબત્તી એ પ્રકાશ ફેલાવે છે જે આપણે દિવાળીમાં પ્રગટાવી હશે મીણબત્તી હવે આગળ જોઈએ એ સેનું ચિત્ર છે આપણે જોઈએ ફસ્ટ એડ બોક્સ આ ચિત્ર છે ફર્સ્ટ એડ બોક્સનું આ ચિત્ર આ ફર્સ્ટ એડ બોક્સ તો આપણને બહુ જ ઉપયોગી છે આપણને ક્યાંય ઈજા થઈ હોય કંઈ પણ નાની મોટી તકલીફ થઈ હોય તો ફસ્ટ એડ બોક્સની મદદથી આપણને એ તકલીફનું નિવારણ મળે છે આ તો દરેકના ઘરમાં હોય જ બરાબર હવે આગળ જોઈએ આ શહેરનું ચિત્ર છે ત્રાજવાનું ત્રાજવામાં શું ક કરવામાં આવે છે તો કોઈ પણ વસ્તુનું વજન કરવામાં ત્રાજવાનો ઉપયોગ થાય છે કંઈ પણ વસ્તુ આપણે તોલવી હોય તો આ ત્રાજવાની મદદથી આપણે તોલી શકીએ છીએ બરાબર હવે આગળ જોઈએ આ શેનું ચિત્ર છે બધાને ખ્યાલ હશે શેનું ચિત્ર દેખાય છે તમને બોલો તો આ ચિત્ર છે ગરણીનું તો ગરણીનો ઉપયોગ શું છે એ તો બધાને આવડશે જેમ સાવરણીનો ઉપયોગ આવડતો હતો એમ તો આ ગળવા માટે ઉપયોગી છે ગણી દૂધ કે ચા તમારે ગળવી હોય તો આપણે ગણીની મદદથી ગળી શકીએ હવે આ શેનું ચિત્ર છે આ પણ બધાને આવડશે આ ચિત્ર શેનું છે આ ચિત્ર છે મોબાઈલનું દેખાય છે ને બધાને મોબાઈલ તો મોબાઈલનો ઉપયોગ શું છે એકબીજા સાથે વાત કરી શકીએ હવે તો આપણે ફોનની મદદથી વિડીયો કોલ પણ કરી શકીએ છીએ કે એકબીજાને જોઈ પણ શકીએ છીએ ઘરમાં એટલા હોય તો પણ આપણે બીજી વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ હવે આગળ આ ચિત્ર શેનું છે આ ચિત્ર કુહાડીનું છે દેખાય છે ને તમને કુહાડી કુહાડીનો ઉપયોગ શું છે કાપવા માટે થાય છે લાકડું કાપવું હોય કંઈક પણ કાપવું હોય તો કુહાડીની મદદથી કાપી શકાય છે તો આ બધી એ ઉપયોગી વસ્તુઓ હતી જે આપણે જોઈ જેમ કે બાસ્કેટ કેલેન્ડર શેક કરવાની થેલી પાવડો સાવરણી અરીશો મીણબત્તી ફર્સ્ટ એઇડ બોક્સ ત્રાજવું ઘણી મોબાઈલ અને કુહાડી આ બધી ઉપયોગી વસ્તુઓ છે તમારે પણ તમારી નોટમાં આ બધી ઉપયોગી વસ્તુઓના નામ લખવાના છે અને એના સિવાય બીજી વીસ ઉપયોગી વસ્તુઓના નામ તમારે તમારી નોટબુકમાં લખવાના છે